ઉનામાંથી નકલી આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું. ગીર સોમનાથના એસપી મનોહરસિંહ જાડેજાનું નિવેદન. 40 થી વધુ નકલી આધાર કાર્ડ બનાવ્યા હતા. રાષ્ટ્રીય સુરક્ષાનો આ મુદ્દો છે. વિવિધ એજન્સીઓ તપાસમાં જોડાઈ છે. પુરાવા એકત્ર કરવા એફએસએલની મદદ પણ લેવાઈ છે. ઉત્તરપ્રદેશના 5 કેન્દ્રોના સંચાલકોની સુનાવણી. મુખ્ય આરોપી અસલમ શેખ સરકારી ઓફિસમાં નોકરી કરી ચૂક્યો છે. ધોરાજીના મામલતદાર એસબીઆઈ અને આધાર કાર્ડ કેન્દ્રમાં કરી હતી. ઉનામાંથી 2 દિવસ પહેલા 3 આરોપીઓને પોલીસે ઝડપ્યા. 4,000 થી 13,000 રૂપિયા લઈને નકલી આધાર કાર્ડ બનાવતા હતા. ધોરાજી મામલતદાર ઓફિસમાં નોકરી પણ કરી ચૂક્યો છે. ત્યારબાદ ઉના એસબીઆઈ મેઇન બ્રાન્ચમાં 5 વર્ષ નોકરી કરી શક્યો છે. કોન્ટ્રાક્ટ બેઝ ઉપર બંને જગ્યાએ. એટલે આઈડી એની પાસે નહીં હોવાને કારણે એણે પછી યુપીમાં 5 શખ્સો સાથે સંપર્કમાં હતો અને એ 5 શખ્સો દ્વારા એ ત્યાર પછીના જેટલા પણ છેલ્લા 6 મહિનામાં એણે બનાવ્યા છે બધા જ આધાર કાર્ડ એણે યુપીના શખ્સોની મદદથી બનાવ્યા છે.